છવ્વીસમી જન્મ જયંતિ નિમિત્તે દેશભરમાં ધામધૂમથી આ જન્મજયંતિ ઉજવાઈ રહી છે. ઘરે ઘરે, ગળીએ ગળીએ, દરેક મંદિરોમાં, ત્યારે આજે જગપુરમાં પણ ભવ્યાથી ભવ્ય રીતે બાપાની જન્મજયંતિનો ઉજવવાનો થનગનાટ છે. અને બસ અમે પણ જો હમણાં જોવા માટે નીકળી છીએ. પ્રસાદીનું પણ અહીંયા અમારા ગવાના માજનવાડીમાં પ્રસાદીનું પણ રાખેલું છે. પ્રસાદી લેવા પણ જશું અને ફરી પાછા આપણે ત્યાં મળશું. જય જલારામ. પણ અમારે તો અત્યારે આ મેળામાં જાય છે, કારણ કે આજે છેલ્લો દિવસ છે મેળાનો, અને આજે જલારામ જયંતિ પણ છે, બે ભેગું છે, એટલે અમે જાશું પ્રસાદી લેવા અને એ જશે મેળામાં, પછી સાંજે પાછા મળશું. જય જલારામ. નૈત્રી બેન ઉઠો, આપણે આજે જવાનું છે પ્રસાદી લેવા. આજે જલારામ જયંતિ છે, આજે ગુંદી ગાંઠિયા ખાવા જવાનું હોય. ઉઠો માં દીકો, હાલો. લક્ષ્મીજીની પૂજા તો આપણે કરી લીધી, ધનતેરસ ને દી આપણે કરી હતી ને, ધનતેરસ ને દી તારા પગલા કરાવ્યા હતા ને, તો એ તો થઈ ગઈ. આજે જલારામ જયંતિ છે એટલે જલારામ બાપાની પૂજા કરવાની હોય, પછી પ્રસાદ લેવા જવાનું હોય, પછી પ્રસાદ લઈને આપણે મેળામાં જશું. મેળો ચાલુ છે, આજે છેલ્લો દિવસ છે આજે મેળાનો. દીકરા પપ્પા તો ગયા ગયા મેળામાં, દીકરા પપ્પાને તો 5 વાગે જવું પડે ને દીકરા. હું નવા નવા કપડાં પહેરાવી દઉં. આમાં નૈત્રી બેન જો ઉઠતા આવે તો કોઈ દિવસ રોવે ન, સીધી નિંદરમાંથી ઉઠે એટલે વાતું કરવા માંડે સીધી. કાં દીકરા ઠું નવામાં દીકરાને નથી ઉઠું, હજી હોવું છે. કેટલા વાગ્યા આમ તો જો? 5:15 વાગી ગયા દીકરા. 2 વાગ્યાની સૂઈ ગઈ હતી તું, દવા પીધી ને એટલે દવાનું ઘેન ચડી ગયું. કા દીકરા જલારામ મંદિરે નહીં, અહીંયા આપણા ઘર પાસે વાડી છે ને ત્યાં જવાનું. આપણા ઘર પાસે વાડી કેવી શણગાઈ હતી, રાત્રે શણગાઈ હતી ને, લાઈટ ઉગડે કેવી બધી લાઈટ રાખી હતી. હે પાણી આવતું તું ન્યા, શું ખાઈશ તું ન્યા? ગંદી ગાંઠિયા ખાઈશ. અરે વાહ, બધાને જવાનું હોય દીકા, બાપુને લઈ જવાશ? બાપુને કા બાપુને નથી લઈ જવા કા? હાલો હાલો, ફટાફટ ઊભા થઈ જાઓ પથારીમાંથી. બસ જો હવે દી આથમી ગયો છે અને આપણે જઈએ, પહેલાં દીવાબત્તી કરી લઈ. દીવાબત્તી કરવાનું ચાલુ કરી દીધું છે, દીવાબત્તી કરીને હમણાં જાશું બધા. અરે જય જલારામ. અત્યારે જો સાંજના 7 વાગ્યા છે અને અમે જઈએ છીએ પ્રસાદ લેવા, તો બાપાનો પ્રસાદ લઈ આવીએ. બધા સોસાયટીના બધા જવાના છે સાથે મળીને, તો બધા સાથે જાશું, પ્રસાદ લેશું અને પછી આવીને તૈયાર થઈને પાછા મેળામાં જશું. તો જોડાયેલા રહેજો આગળ વિડીયોમાં. રામ જય શ્રી કૃષ્ણ, જય જલારામ. જો અમારે સોસાયટીના બધા અત્યારે જઈએ છીએ અમે જલારામ, જલારામ જયંતિ છે ને, તો પ્રસાદ લેવા. બધા પ્રસાદ લેશું આરે બાપાનો, અને આજે સરસ મજાનો પવિત્ર દિવસ છે. હાલો તમે બધા પ્રસાદ લેવા. જય જલારામ, જય જલારામ. જોડાયેલા રહેજો વિડીયોમાં બધા. જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય જલારામ. સરસ મજાની વાડી શણગાઈ રહી છે, જો બધા શ્રદ્ધાળુઓ આવે છે દર્શન કરવા અને પ્રસાદ લેવા. જોડાયેલા રહેજો બધા વિડીયોમાં. સરસ મજાની બાપાની મૂર્તિની રંગોળી બનાવી છે, જો બધે દર્શન કરી લેજો બધા બાપાના શાંતિથી, સરસ મજાના. જલારામ, જય જલારામ. જો આજે બાપાની જન્મજયંતિ છે અને આમ બધા પ્રસાદ લેવા આવ્યા છીએ બાપાનો,
નૈત્રી જો અમારા બેને છે ને પ્લેટ લઈને આવી ગયા છે, ખાસે તો નહીં કઈ પણ બધા જોઈને હલો હવે અહીંયા આગળ આવી જા બાજુ આવજો ઘરે પાછળ જ રહેશે. અત્યારે જો 8 વાગી ગયા છે સાંજના અને અમે પ્રસાદ લઈને આવી ગયા છીએ બધા. હા, અને અમારી નૈત્રી બેન જો આટા મારે છે આમથી આમ ને આમથી આમ બધું વેર વિખેર કરે છે. બસ જો હવે તૈયાર થશું ને તૈયાર થઈને મેળામાં જશું. તો આજનો વ્લોગ અમે અહીં પૂરો કરીએ છીએ. તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો, બેલ આઇકનનું બટન દબાવજો જેથી અમારા બધા જ વિડીયો તમને પહોંચતા રહીએ. ચાલો આવજો બધા. હે, બોટલ ઢાળીને જાસ? અરે વાહ, આવજો બધા. જય શ્રી કૃષ્ણ, જય શિયા રામ, જય જલારામ. મળશું પાછા ફરી બીજા વ્લોગમાં.